મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 1 ફેબ્રુઆરી, શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે કેન્દ્રની NDA સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં દેશના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આવકવેરાના દરોમાં પણ ફેરફાર સૂચવવામાં આવ્યા છે, જેમાં 2.5 લાખ સુધીની આવક પર કોઈ કર નથી, જ્યારે 5 લાખ સુધીની આવક પર 5%, 5-7.50 લાખની આવક પર 10%, 7.50-10 લાખની આવક પર 15%, 10-12.5 લાખની આવક પર 20%, 12.5-15 લાખની આવક પર 25% અને 15 લાખથી વધુની આવક પર 30% આવકવેરો લેવાની દરખાસ્ત બજેટમાં કરવામાં આવી છે. અર્થાત આવકવેરાના સ્લેબમાં 5-10% રાહત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું કે દેશના 27.1 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. છેલ્લા 4 વર્ષ દરમિયાન 60 લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે. આ ઉપરાંત નેશનલ પોલીસ યુનિવર્સિટીની સ્થાપના, 550 રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા, 100 નવા એરપોર્ટના નિર્માણ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. LIC IPO દ્વારા તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની 1 લાખ ગ્રામ પંચાયતોને ભારત નેટના માધ્યમથી જોડવામાં આવશે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં 28,400 કરોડનું FDI રોકાણ થયું હોવાનો દાવો બજેટમાં રજૂ કરાયો છે. દિલ્હી મુંબઈ વચ્ચે એક્સપ્રેસ હાઈવેના તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 2,000 કિલોમીટરની સડકોના નિર્માણ કરવામાં આવશે. દેશભરમાં વીજળીનું બિલ સ્માર્ટ પ્રીપેડ મીટરના હિસાબે ચૂકવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાતની ધોળાવીરા સાઇટનો વિકાસ કરાશે, ત્યારે લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં ફોરેન્સિક રક્ષા યુનિવર્સિટી બનાવવામાં આવશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 2021 સુધી ચાલુ રાખવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KVZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. BSNL ના ખાનગીકરણની હિલચાલ વચ્ચે નિગમના કર્મચારીઓ માટે સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના લાગુ કરી છે. આ સંદર્ભમાં નિગમમાં 1,63,000 કર્મચારીઓમાંથી 79,000 કર્મચારીઓ સ્વૈચ્છિક સેવાનિવૃત્ત થયા છે અને પરિણામે BSNLની કામગીરી પર વધુ વિપરીત અસર પડી રહી છે. જોકે સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અસર થોડો સમય જ રહેશે. વર્તમાન કર્મચારીઓને કામની વહેંચણી કરી દેવાથી નિગમની કામગીરી અને પ્રોજેક્ટ પ્લાન રાબેતા મુજબ કાર્યરત થઈ જશે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી પડશે નહીં. BSNLની આર્થિક સ્થિતિ ખરાબ બનવા પાછળ કર્મચારીઓની વધુ સંખ્યા કારણભૂત હોવાનું જણાવાયું છે. કર્મચારીઓની સંખ્યા ઘટવાથી નિગમને આર્થિક ટેકો મળી રહેશે. મૂળ ખંભાળિયાના વતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ ઝારખંડમાંથી રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને કર્મભૂમિ બનાવનાર દ્વારકાધીશના પરમ ભક્ત અને દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈએ દ્વારકાધીશ મંદિર દ્વારકા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો, વિકાસ કાર્યોમાં વ્યક્તિગત રીતે તેમજ રિલાયન્સના સૌજન્યથી નોંધપાત્ર યોગદાન આપવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. આજે તેમના જન્મદિન નિમિત્તે તેમના તીર્થગોર કપિલભાઈ વાયડા દ્વારા દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.